नमस्कार विद्यार्थी मित्रों, मारी YouTube चैनल में आपनु स्वागत छे। आ चैनल में तमे जोई शको छो गणित अने विज्ञान ने अभ्यासक्रम ने लगता वीडियोस अने शैक्षणिक प्रवृत्ति ने लगता विविध वीडियोस। आ वीडियो नोटिफिकेशन तमारा मोबाइल में सौथी पहला मेळवा माटे वीडियो नीचे रहेला सब्सक्राइब बटन पर क्लिक करो अने तेनी बाजू में रहेला बेल आइकन पर क्लिक करो। थैंक यू विद्यार्थी मित्रों। गणित ना पायाना बीजो जे मोदो छे ते छे विभाज्य अने अविभाज्य संख्या। तो कोई पण संख्या छे विभाज्य ने अविभाज्य केवी रीते नक्की करी शकाय? परीक्षा में पूछवामां आवे के चार संख्याओ तमने आपेली छे अने आ चार संख्यामांथी कई संख्या अविभाज्य संख्या खाली जग्या छे, आवो प्रश्न पूछाय त्यारे आपणे आ सिद्धांतनो उपयोग ચોક્કસ કરવાનો છે। विभाज्य संख्या कोई एक संख्या लईए, दाखला तरीके 10 संख्या लईए, तो जे संख्याना अवयव 2 થી વધુ મળે છે તે બધી સંખ્યાઓ વિભાજ્ય છે। આ વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા છે કે જે સંખ્યાના અવયવ 2 થી વધુ હોય, અવયવ 2 થી વધારે। દસના અવયવ લખીએ આપણે 1, 2, 5 અને 10। એકના ઘડિયામાં 10 મળશે, બેના ઘડિયામાં 10 મળશે, ત્રણના ઘડિયામાં 10 મળશે અને દસના ઘડિયામાં 10 મળશે। આ સિવાય કોઈ પણ જગ્યાએ ક્યાંય ઘડિયામાં તમને 10 મળશે નહીં, બરાબર? તો 1, 2, 5, 10 આ તમામ છે 10ના અવયવ છે। તો કેટલા અવયવ થયા? 1, 2, 3 અને 4। તો અવયવની સંખ્યા 2 થી વધુ, અવયવની સંખ્યા 2 થી વધુ માટે સંખ્યા કેવી છે? વિભાજ્ય। બીજી સંખ્યા લઈએ 15। 15 ના આપણે અવયવ લખીએ 1, 3, 5, 15, બરાબર? આ સિવાયની કોઈ સંખ્યાને ઘડિયામાં 15 તમને નહીં મળે। 1 15 એટલે કે 15 1 15, 3 5 15, 5 3 15, અહીં 15 1 15। તો અવયવની સંખ્યા આને પણ 4 મળી, અવયવની સંખ્યા 4 મળી એટલે કે 2 થી વધારે મળી। તો આવી સંખ્યાને આપણે ગણીશું વિભાજ્ય। હવે દાખલા તરીકે 7 લ્યો, 7 ના અવયવ લખીએ આપણે તો 1 અને 7, 7 નો ઘડિયો 7 1 7, 1 નો ઘડિયો 1 7 7। આ બે સંખ્યાઓ સિવાય ત્રીજી કોઈ એવી સંખ્યા નથી જેના ઘડિયામાં 7 આવતા હોય, તો એનો અર્થ સીધો શું નીકળે છે કે જે સંખ્યાને બે જ અવયવ મળે તેને આપણે અવિભાજ્ય સંખ્યા કહી શકીએ। માત્ર બે જ અવયવ છે, તો આને આપણે કહીશું અવિભાજ્ય સંખ્યા। 7 પછી 9 જુઓ તો 9 માં 1, 2, 1, 3 અને 9, તો ત્યાં સંખ્યાના જે અવયવ છે અવયવ મળી આપણે 3 મળ્યા, તો 3 અવયવ મળે, તો 3 અવયવ મળે તેને વિભાજ્ય કહેવાય। હવે હજી એક અવિભાજ્ય સંખ્યાનું ઉદાહરણ લઈ લઈએ આપણે 11। 11 ના અવયવ તમે જુઓ 1 અને 11, તો માત્ર 2 જ અવયવ મળ્યા, તો આ સંખ્યા છે અવિભાજ્ય। તો જે સંખ્યાને 2 અવયવ મળે, માત્ર 2 જ અવયવ, તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય। 2 થી વધુ અવયવ મળે તો તેને વિભાજ્ય સંખ્યા કહેવાય। બધી સંખ્યાઓ માટે બીજો કોઈ પ્રોબ્લેમ નથી, આ વ્યાખ્યા લાગુ પડે છે। એક એકડો એક વિશિષ્ટ સંખ્યા છે, એકડાને એક જ અવયવ છે એક પોતે, બરાબર? તો એકડો છે એ વિશિષ્ટ સંખ્યા કેવી રીતે છે? એક જ અવયવ છે, બે નથી, બે થી વધારે પણ નથી। તો એકડો છે એ વિશિષ્ટ છે, અવિભાજ્ય નથી અને વિભાજ્ય પણ નથી, તો તેને કહેવાય છે વિશિષ્ટ સંખ્યા। તો આ પ્રમાણે વિભાજ્ય અને અવિભાજ્યની સંકલ્પના પણ આપણે ખ્યાલ હોવી જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે વિભાજ્ય અને અવિભાજ્ય અવયવની સંખ્યાનો વિડીયો અહીં પૂરો થાય છે। વિડીયો ગમે તો લાઇક કરી શેર કરી અને સબસ્ક્રાઇબ કરશો। થેન્ક યુ।